કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 7 વિષય હિન્દી પ્રથમ સત્રમાં પાઠ 8 ગણીશું, જે છે દોહા અષ્ટક. એ એક પ્રકારના છંદ કહેવાય છે. કબીર, તુલસીદાસ, રહીમ એ ત્રણના દોહા અહીં આપેલા છે. કબીર, તુલસીદાસ અને રહીમ. દોહે હિન્દી ભાષા સાહિત્ય કે અનમોલ નિધિ હૈ. દોહે વ્યવહારિક દ્રષ્ટાંતો કે માધ્યમ સે સરળ સહજ રૂપ મેં જીવન, લોક, વ્યવહાર, ગુણ, સ્વભાવ, નીતિ, રીતિ આદિ સે પરિચિત કરાતે હૈ. પ્રસ્તુત ઇકાઈ મેં કબીર, તુલસીદાસ ઓર રહીમ કે ચુને ગયે એસે હી દોહે સંકલિત હૈ. દોહા એક છોટા સા છંદ હૈ. હિન્દી કે કઈ પુરાને કવિઓ ને ઇસ छंद में कविताएं लिखी है. दोहा अष्टक में 8 दोहे दिए गए हैं. इनमें 3 कबीर के, 2 तुलसीदास के और 3 रहीम के दोहे हैं. इन दोहों से हमें तरह तरह की व्यवहारिक शिक्षा मिलती है. कबीर ये 15वीं शताब्दी के कवि हैं. ये बड़े संत थे. इन्होंने हिंदू और मुसलमानों की उनकी गलतियों के लिए फटकारा है और उन दोनों को हिलमिल कर रहने का उपदेश दिया है. कि 15वें शताब्दी ना कवि छे ए मोटा संत हता. तेमने हिंदू ने मुसलमान ने जे भूलो हती तेने सुधरावी छे अने बधाने हळी मळी रहेवानो उपदेश आपेलो हतो. तुलसीदास એ 16વી શતાબ્દી કે પ્રસિદ્ધ રામભક્ત કવિ હૈ. ઇન્હોને રામચરિતમાનસ નામક પ્રસિદ્ધ ગ્રંથ લિખા હૈ. કે તુલસીદાસ છે 16વી શતાબ્દીના રામભક્ત કવિ હતા. તે રામના ખૂબ મોટા ભક્ત હતા. તેમણે રામચરિતમાનસ નામનો પ્રસિદ્ધ ગ્રંથ પણ લખેલો છે. રહીમ, ઇનકા પૂરા નામ હૈ અબ્દુલ રહીમ ખાન ખાના. ये बड़े उदार और अनुभवी थे. हिंदी में इन्होंने बहुत ही सुंदर दोहे लिखे हैं. कि हमने इनका नाम पूरू छे अब्दुल रहीम खान खाना कि हमने हिंदी में खूब सुंदर दोहा ने लखेला छे. अही शुरुआत करीशु अपने कबीर ना दोहा छे. पहला कबीर ना दोहा थी अपने शुरुआत करीशु. बड़ा हुआ तो क्या हुआ, जैसे पेड़ खजूर, पंथी को छाया नहीं, फल लागे अति सुंदर. पहले तो आनो सामान्य शब्द समझ लेसो. पंथी ले यात्री, राही, मुसाफिर, अति ले बहुत वधारे जे कहिए छे गुजराती में. बड़ा होने से ही किसका महत्व नहीं बढ़ जाता. बड़ा होने से ही किसका महत्व नहीं बढ़ जाता. खजूर का पेड़ बहुत बड़ा होता है पर उसके बड़े फल, उसके बड़े होने से क्या लाभ. उसे मुसाफिर को छाया नहीं मिलती और फल भी बहुत ऊंचाई पर लगते हैं. एम कहवा मांगे छे के मोटो होवा थी ज कोई महत्वपूर्ण बनी नहीं जवातू. મોટા થવાથી કઈ મોટું મહત્વ પૂર્ણ બની જતું નથી. ખજૂરનો વૃક્ષ ખૂબ મોટું હોય છે પરંતુ તેનાથી મુસાફરોને છાયડો મળતો નથી અને તેને ફળ પણ ખૂબ ઊંચે લાગેલા હોય છે. ખૂબ જ સરળ ભાષામાં સમજાવ્યું છે કે મોટું હોવાથી એ કઈ મહત્વપૂર્ણની વાત નથી. કે ખજૂરનું વૃક્ષ પણ ખૂબ મોટું હોય છે પરંતુ તેનાથી મુસાફરોને છેડો મળતો નથી અને તેને ફળ પણ બહુ ઊંચા લાગે છે. સાધુ એસા ચાહીએ જૈસા સુખ સુભાય, સાર શાર કો ગહી રહે થોથા દેહ ઉડાય. એના સામાથી શબ્દ મેં તમને કહું છું કે સુભાય, સુભાય એટલે સ્વભાવ. सुभाय એટલે સ્વભાવ. સુપ એ અનાજ સાફ કરવાનું એક સાધન,
જેને આપણે ગુજરાતીમાં સુપડું કહીએ છીએ. સૂપ એટલે સુપડું ગુજરાતીમાં કહીએ છીએ. હિન્દીમાં અનાજ સાફ કરને કા એક સાધન. સુભા એટલે સ્વભાવ. શાર તત્વ અસલી વસ્તુ. નિષ્કરિય. થોથા નિકમી ચીજ કચરા. સાધુ સજ્જન પુરુષ. શુભ જૈસે સ્વભાવ વાલા હોના ચાહીએ. શુભ અચ્છે અનાજ કો અપને અંદર રખ લેતા હૈ ઓર કચરે કો બહાર ફેંક દેતા હૈ. ઉસી તરહ સાધુ પુરુષ કો તત્વ કી બાતે ગ્રહણ કર વ્યર્થ કી બાતે છોડ દેની ચાહીએ. કે સાધુ જે સજ્જન સુપડા જેવા સ્વભાવ વાળા હોવા જોઈએ. સુપડો સારું તત્વ એટલે કે સારું અનાજ અંદર રાખી લે છે અને થોથા ઉડાડીને મૂકી દે છે. એવી જ રીતે સજ્જન પુરુષ તત્વની વાતો ગ્રહણ કરવી જોઈએ અને નકામી વાતો છોડી દેવી જોઈએ. તમારા ઘરમાં કદાચ મમ્મી કે દાદી સુપડાનો ઉપયોગ કરતા હશે, તમે જોયું હશે, ઝટકતા હશે સુપડાથી, તો અનાજ અંદર રહી જાય છે પણ જે નકામો કચરો છે ને એ સુપડાની બહાર પડે છે. તો અહીં કબીર એવું કહેવા માંગે છે કે કોઈનામાંથી સારા સજ્જનમાંથી કે સારા માણસોમાંથી આપણે સારો સારી વાતો શીખવી જોઈએ અને જે ખરાબ વાતો છે એને છોડી દેવી જોઈએ, નકામી છે એને ફેંકી દેવી જોઈએ. અહીં ત્રીજો દોહો છે. માખી ગુડ મે ગડી રહે પંખ રિહો લિપટાય હાથ મરે ઓર સિર ધુને લાલચ બુરી બલાય. બહુ મસ્ત વાત કરી છે અહીંયા. માખી જે મક્ખી હોય છે ને માખી એની વાત કરી છે. લાલચ એટલે લોભ. બલાય એટલે આપત્તિ આફત. મક્ખી ગુડ ખાને કે લીએ ગુડ મે બેઠતી હૈ. મક્ખી ગુડ ખાને કે લીએ ગુડ પર બેઠતી હૈ ઓર ઇસમે ફસ જાતી હૈ. ઇસકે પંખ ગુડ મે ચિપક જાતે હૈ. ફિર વહ કિતના ભી પછતાતી ઓર હાથ મિલતી રહતી હૈ ઉસકે ઉસસે છુટકારા નહીં મિલતા. સચમુચ લાલચ બુરી ચીજ હૈ. કે માખી ગોળ ખાવા માટે ગોળ પર બેસે છે અને તેમાં ફસાઈ જાય છે. તેને પાંખો ગોળ સાથે ચોટી જાય છે, પછી તે પસ્તાય છે પણ તેમાંથી છૂટી શકતી નથી. ખરેખર લાલચ એક મોટી આફત છે. લાલચ કરવી એ બુરી બલા છે. લાલચ કરવી બહુ ખરાબ વસ્તુ છે. અહીં કબીરના દોહા પૂરા થાય છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ દોહા લખવાના છે અને એનું ભાષાંતર પણ લખવાનું છે. દોહા લખવાના છે અને તમારે દોહા હિન્દીમાં પણ સમજાવીને લખવાના છે અને ગુજરાતીમાં પણ સમજાવીને લખવાના છે. અહીં છે તુલસીદાસના દોહા. તુલસી ઇસ સંસાર મે ભાંતિ ભાંતિ કે લોગ સબસે હિલ મિલ ચલિયે નદી નાવ સંજોગ. ભાતિ ભાતિ કે એટલે તરહ તરહ કે ભિન્ન ભિન્ન પ્રકાર કે. હિલમિલ એટલે મિલજુલ કર પ્રેમ સે ઓર શાંતિ પૂર્વક. સંજોગ સંયોગ મિલન મેલ. તુલસીદાસ જી કહેતે હૈ કે ઇસ સંસાર મે તરહ તરહ કે લોગ હૈ. હમે સબકે સાથ હિલ મિલ કર રહેના ચાહિયે જૈસે નદી और नाव का सहयोग रहता है. तुलसीदास यो कहे छे कि आ संसार में अनेक प्रकार ना लोको रहे छे. आ संसार में अनेक प्रकार ना लोको रहे छे. नदी अने नाव ना सहयोग थी जेम आपणे सौनी साथे हळी मळी ने रहेवू जोईए. નાવ એટલે હોડી. હોડી અને નદી કેવું સંયોગથી રહે છે. હોડી નાવને ચલાવે છે. જે હોડી છે એ પાણીમાં ચાલે છે અને પાણી હોડીને ચલાવે છે. તેવી રીતે આપણે પણ હળી મળીને રહેવું જોઈએ. તુલસી હાય ગરીબ કી કબહુ ન ખાલી જાય મુએ ઢોર કે ચામસે લો ભસ્મ હો જાય. અહીં કહે છે હાય એટલે બદદુઆ. હાય શબ્દ બદદુઆ માટે વપરાયો છે. કબહુ કભી ખાલી વ્યર્થ નિષ્ફળ. મુએ મરે હુએ ઢોર પશુ જાનવર ચામ ચમડા
भस्म એટલે કે રાખ. તુલસીદાસજી કહેતે હૈ કે ગરીબ કી હાય બદ્દુઆ કભી નિષ્ફળ નહીં હોતી, મરે હુએ જાનવર કે ચમડે સે બની ધોંકની સે લોહા રાખ હો જાતા હૈ. ફિર ગરીબ તો જીવિત વ્યક્તિ હૈ, ઉસકી હાય કૈસે નિષ્ફળ લા જા સકતી હૈ. અહીં એવું કહેવા માંગે છે તુલસીદાસ જી, કહે છે કે ગરીબ ને હાલ નિસાસો કદી નિષ્ફળ જતો નથી. મરેલા જાનવરના ચામડાની બનેલી દમન લોખંડ પણ ભસ્મ થઈ જાય છે, તો પછી ગરીબ ની બદ્દુઆ કેવી રીતે નિષ્ફળ જાય? એવું અહીં તુલસીદાસ કહેવા માંગે છે. આપણે કબીર અને તુલસીદાસ ના દોહા ભણ્યા, હવે આગળ રહીમ ના દોહા ભણીશું. રહીમન ધાગા પ્રેમ કા મત તોડો ચટકાય, ટૂટે સે ફિર સે ના જુડે, જુડે ગાંઠ પડ જાય. બહુ મસ્ત કહ્યું છે અહીંયા. ચટકાય એટલે ખીચકર, ઝટકે સે, ખીચકર ઝટકે સે. રહીમજી કહેતે હૈ કે પ્રેમ કે ધાકે કો ખીચકર ઝટકે સે મત તોડ ડાલો, वहां एक बार टूट जाने पर फिर जुड़ता नहीं, और जुड़ता भी है तो उसमें गांठ पड़ जाती है. प्रेम से पहले ऐसी मिठास नहीं रहती. रहीम जी ये कहवा मांगे छे, रहीम जी कहे छे के प्रेम ना दौड़ा तंतु ने खेचीने तोड़ी नाखशो नहीं, एक बार तूटी गया पछी पाछो जोड़ी शकातो नथी, અને જોડીએ તો પણ એમાં ગાંઠ પડી જાય છે. પ્રેમમાં પણ પહેલા જેવી મીઠાશ રહેતી નથી. આપણે કોઈની સામે કંકાસ કે ઝઘડો કર્યો હોય તો પછી ફરીવાર તમે બોલવાનું શરૂઆત કરશો, પણ પહેલા જેવો હેતભાવ રહેતો નથી, એવું રહીમજી કહેવા માંગે છે. તરુવર ફલ નહીં ખાત હૈ સર્વ પિયહી ન પાણી, કહી રહીમ પરકાજ હિત સંપત્તિ સંચહી સુજાની. તરુવર એટલે વૃક્ષ છે, તરુવર વૃક્ષ છે, સરોવર સરોવર છે, પાણી એટલે પાણી જે પીવાનું પાણી છે તે, પરકાજ પરોપકાર દૂસરો કી ભલાઈ, સંચહી સંગ્રહ કરતે હુએ સુજાની સજ્જન. રહીમજી કહેતે હૈ કે पेड़ अपने फल खुद नहीं खाते हैं. रहीम जी कहते हैं कि पेड़ अपने फल खुद नहीं खाते हैं, सरोवर अपना पानी खुद नहीं पीते हैं. इसी तरह सज्जन दूसरों को भला करने के लिए ही संपत्ति का संग्रह करते हैं. रहीम जी वो कहे छे के वृक्ष पोताना फल पोते खाता नहीं, એ તો આપણા માટે જ હોય છે કે વૃક્ષો પોતાના ફળ પોતે ખાતા નથી, સરોવર પોતાનું પાણી સ્વયં પીતું નથી. એ રીતે જ સજ્જનો બીજાનું ભલું કરવા માટે જ સંપત્તિનો સંગ્રહ કરે છે. રહીમન દેખી બડેન કો લઘુ ન દીજીએ ડારી, જહાં કામ આવે સુઈ કહાં કરે તલવારી. बड़े बड़े लोगों को बड़ी चीज को, लघु छोटा, डारी छोड़ना अपेक्षा करना त्यागना, कहा क्या तलवारी तलवार. रहीम जी कहते हैं कि बड़े लोगों को देखकर, बड़े लोगों से प्रभावित होकर छोटे लोगों की उपेक्षा मत करो. जहां सुई काम आती है वहां तलवार काम नहीं आती. रहीम जी कहे छे के मोटा लोगों ने जोई ने नाना मानसों ने उपेक्षा करसो नहीं, मोटा लोगों ने जोई ने
નાના માણસોની ઉપેક્ષા કરશો નહીં. જ્યાં સોય કામ લાગે છે ત્યાં તલવાર શું કામ કરી શકવાની હતી. બહુ મસ્ત સમજાવ્યું છે અહીંયા રહીમજીએ કે મોટા લોકોને જોઈને નાના માણસોની ઉપેક્ષા કરશો નહીં. જ્યાં સોય કામ લાગે છે ત્યાં તલવારનું કશું કામ નથી. અહીં આપણા રહીમના દોહા પૂરા થાય છે. આપણે ત્રણે ત્રણ દોહા ભણી ચૂક્યા છીએ, કબીરદાસ, તુલસીદાસ અને રહીમદાસના દોહા અહીં પૂરા થાય છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ નોટમાં દોહા લખવાના છે, હિન્દીમાં સમજાવવાના છે અને ગુજરાતીનું ભાષાંતર કરવાનું છે. અહીં છે શબ્દાર્થ, પંથી, મુસાફિર, યાત્રી, રાહી, શું, અનાજ, ફટકને કા છાજ, શાર, નિષ્કર્મ, સારાંશ, થોથા, નિકમ્મા, કચરા, બલાઈ, આપતિ, આફત, વિપત્તિ, ભાતિ, ભાતિ, તરમ, તરમ, ભિન્ન, ભિન્ન, હાય, બદ્દુઆ, ભસ્મ, રાખ, ચટકાય, સિદ્ધ, તુરંત, ફોરેન, તરુવર, પેડ, સરવર, સરોવર, સંચહી, સંગ્રહ કરના, સુજાની, ચતુર, બડેન, બડા, તલવારી, તલવાર, મુહાવરે, હિલમિલ ચલના, સહયોગ કરના, લોહા ભસ્મ હો જાના, કઠિન ચીજ કા ભી નાશ હોના. દરેક વિદ્યાર્થી મિત્રોએ શબ્દાર્થ અને મુહાવરે લખવાના છે. અહીં છે અભ્યાસ પ્રશ્ન એક, નિમ્નલિખિત પ્રશ્નો કે મૌખિક ઉત્તર દીજે. અહીં મૌખિક લખ્યા છે પણ તમારે તમારી નોટબુકમાં આના જવાબ દરેક વિદ્યાર્થી મિત્રોએ લખવાના રહેશે. અહીં મૌખિક છે પણ આપણે નોટબુકમાં આના જવાબ લખવાના રહેશે. અહીં પ્રશ્ન બે છે, નીચે દિયે ગયે શબ્દો મેં વિલોમ શબ્દ કે સહી જોડે બનાવીએ ઓર ઉદાહરણ કે અનુસાર વાક્યો મેં પ્રયોગ કીજીએ. અહીં વાક્યમાં પ્રયોગ કરવાનો છે. અહીં આપેલું છે આદર, સ્વકાજ, બુરા, પરકાજ, પ્રેમ, નજદીક, નફરત, મૃત, અચ્છા, અનાદર, જીવિત, છોટા, દૂર, બડા, અસત્ય, સત્ય. અહીં વાક્યમાં પ્રયોગ કરેલો છે. ઉદાહરણ આપેલું છે, સત્ય, ગાંધીજી સત્ય બોલતે થે, અસત્ય, હમે અસત્ય નહીં બોલના ચાહીએ. એવી જ રીતે અહીંયા આદર, તો એનો શબ્દ શોધીને તમે લખવાનો છે આદર, અનાદર, હમે બડો કા આદર કરના ચાહીએ, હમે કિસી કા અનાદર નહીં કરના ચાહીએ. સ્વકાજ એટલે કે પરકાજ, વાક્ય છે મે યહા સ્વકાજ કે લિયે આયા હું. પરકાજ સજ્જન લોગ પરકાજ કે લિયે ધન કા સંગ્રહ કરતે હૈ. બુરા અચ્છા, બુરા ઉસે અપને કર્મો કા બુરા ફલ ભુગતના પડા. અચ્છા ઉસે યહાં અચ્છા નામ કમાયા. પ્રેમ તો નફરત, હમ સબસે પ્રેમ કરે, નફરત, સંત પુરુષ કિસી સે નફરત નહીં કરતે. નજદીક તો દૂર, નજદીક, પાછળ મેરે ઘર કે નજદીક હૈ, પાઠશાળા મેરે ઘર સે દૂર હૈ. મૃત જીવિત, મૃત ઇસ ઘટના મે કઈ લોક મૃત પાએ ગયે. જીવિત મલબે મે સે કઈ લોક જીવિત નિકલે. અહીં આપણું આ પતિ ગયું છે. હવે પ્રશ્ન ત્રણ, અંદાજ અપના અપના. કભી કભી કુછ ઇકાઈઓ મે બારિશ બિલકુલ ભી નહીં હોતી હૈ, નદી નાલે તાલાબ સુખ જાતે હૈ, ફસલો કે લિયે પાણી નહીં મિલતા, ખેત સુખ જાતે હૈ, પશુ પક્ષી જાનવર ઓર લોગ ભૂખે મરને લગતે હૈ, એસે સમય મે વહાં રહને વાલે લોગો કો મદદ કી જરૂરત હોતી હૈ.
तुम भी लोगों को मदद कर सकते हो। सोच कर बताओ, तुम अकाल में परेशान लोगों की मदद कैसे करोगे? तो तुम्हारे जवाब बतावानो छे। तो हम अकालग्रस्त लोगों के लिए धन इकट्ठा करेंगे। इस धन से हम अनाज तथा दूसरी जरूरी चीजें खरीद कर उन्हें देंगे। हम टैंकर मंगवा कर अकालग्रस्त को पानी सुलभ कराएंगे। हम उनके जानवरों के लिए चारे की व्यवस्था करेंगे। प्रश्न चार आपेलो छे तमारे। निम्नलिखित दोहा का भावार्थ स्पष्ट कीजिए। जे मैं आगर तमे भावार्थ स्पष्ट कर्यो छे એવી રીતે તમારે ભાવાર્થ સ્પષ્ટ કરીને લખવાનો છે। હું તમને અહીં એક સમજાવી દઉં છું, બાકીનું તમારે જાતે લખવાનું રહેશે। સાધુ એસા ચાહીએ જૈસા સુખ સુભાય, સાર સાર કો ગહી રહે થોથા દેહ ઉડાય। કબીર જી કહેતે હૈ કે સાધુ કા વેશ ધારણ કરને કે સે કરને સે હી કોઈ સાધુ નહીં બન જાતા। સાધુ વહ હૈ જિસકી બુદ્ધિ શુદ્ધ હો, જિસકે વિવેક હો। साधु का स्वभाव सूप के समान होना चाहिए। सूप अनाज को अपने पास रख लेता है और कचरे को बाहर फेंक देता है। सच्चा साधु भी ज्ञान की बातें ग्रहण करता है और व्यर्थ की बातों में बहुत दिलचस्पी नहीं लेता। अया तुलसीदास ना छे, तुलसी हाय गरीब की कभू न खाली जाए, मुए डोर के चाम से लोहे भस्म हो जाए। कि तुलसीदास से कहते हैं कि गरीब को कभी नहीं सताना चाहिए। गरीब की हाय यानी बद्दुआ लेने से हमारा नुकसान होता है। जब मरे हुए पशु के चमड़े से धनी बनी ढोंकने से लोहा बन जल जाता है, तो जिंदा व्यक्ति की हाय क्या नहीं कर सकती। वह तो सताने वाला की सर्वनाश ही कर देती है। इसलिए किसी गरीब को सताना नहीं चाहिए और उसकी हाय कभी नहीं लेनी चाहिए। रहीम देखी बड़े को लघु न दीजिए डारी, जहां काम आवे सुई कहां करे तलवारी। लोग कहते हैं कि ठाठ बाट से प्रभावित होकर साधारण लोगों की उपेक्षा करने लगते हैं। रहीम जी कहते हैं कि बड़े लोगों से प्रभावित होकर सामान्य लोगों को मुंह मोड़ना अच्छा नहीं है। युद्ध के समय तलवार भले काम की हो पर कपड़े सीने के लिए तो छोटी सी सुई काम आती है। जो काम छोटे कर सकते हैं वह काम बड़े नहीं कर सकते। इसलिए समाज में छोटों का भी महत्व है। हमें उससे मुख नहीं मोड़ना चाहिए। તમારે મે સમજાવ્યું છે એ રીતે તમારે ભાવા અહીં સ્વાધ્યાય છે, પ્રશ્નો કે ઉત્તર દીજે, તમારે નોટબુક માં લખવાની છે। ભાષા સજ્જતા દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની નોટબુક માં લખવાની રહેશે। ભાષા સજ્જતા દરેકે પોતાની નોટબુક માં લખવાની રહેશે। પાછળ આપેલું છે પુનરાવર્તન બે। પુનરાવર્તન બે તમારે તમારી નોટબુક માં લખવાનું છે। પ્રશ્ન એક છે, શબ્દકોશ મેં શબ્દ કે અર્થ ખોજીએ, શોધવાના છે શબ્દના અર્થ, જેવું તમે ત્યાં સમજાવી દઈશ। મંજિલ લક્ષ, ચામ ચમડા, નિરાલા અનોખા, તરુવર વૃક્ષ, ઈરાદા નિશ્ચય વિચાર, તરાના ગીત, ભસ્મ રાખ, શુભ अनाज साफ करने का साधन, चटकाए खींचकर झटके से, उपाधि पदवी। ये तुम्हारे ना अर्थ लखवाना छे। प्रश्न बे, अ प्रश्नों के उत्तर दीजिए, तुम्हारे आ प्रश्न ना जवाब लखवाना छे। प्रश्न ब, प्रश्नों के उत्तर दीजिए, आमा पण प्रश्न ना जवाब लखवाना छे। प्रश्न त्रण, परिच्छेद में योग्य विराम चिन्ह लगाइए। આ પેરેગ્રાફમાં તમારે જ્યાં યોગ્ય વિરામ ચિહ્ન, અલ્પ વિરામ, પૂર્ણ વિરામ, અવતરણ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન જે બી ચિહ્ન આવતા હોય તમારે યોગ્ય જગ્યાએ લખવાના છે। પ્રશ્ન ચાર, શબ્દો કો ઉચિત ક્રમ મેં રખકર અર્થપૂર્ણ વાક્ય બનાવીએ। તમારે એમને ઉચિત શબ્દ ઉચિત ક્રમમાં ગોઠવવાના છે, જે અહીં આડાવડા ક્રમમાં આપેલા છે તમારે ઉચિત ક્રમમાં ગોઠવવાના છે, જે હું તમને અત્યારે સમજાવીશ।
हम नदी के किनारे बैठे थे। पहला नंबर, ऊपर है के पेड़ बंदर कितने, पेड़ के ऊपर कितने बंदर हैं? वाणिक रहता एक था किसी नगर में, किसी नगर में एक वाणिक रहता था। चार, दो इनका कर हुआ माल सामान लूटा उन्हें वापस, उनका लूटा हुआ माल सामान उन्हें वापस कर दो। पांच, दुनिया करती थी सारी इज्जत उनकी, सारी दुनिया उनकी इज्जत करती थी। ये जे तुम्हारे क्रम में गोठवीने दरेक विद्यार्थी मित्रों लखवाना छे। अहीं छे प्रश्न पांच, नीचे दिए गए वाक्यों में रेखांकित शब्दों के लिंग परिवर्तन करके विधान फिर से लिखिए। अहीं तुम्हारे लिंग परिवर्तन करवानो छे ने वाक्य फरीथी लखवानो छे। एक नंबर छे, आज शिक्षक नीलेश से कुछ बात कर रहे थे, तो एनो लिंग परिवर्तन એટલે શિક્ષકની જગ્યાએ આવશે શિક્ષિકા। આજ શિક્ષિકા નીલેશ સે કુછ વાત કર રહી થી, અહીં પુરુષ જાતિ એટલે થી હતો, સ્ત્રી જાતિ એટલે અહીં આવશે થી। બે નંબર, વહ લેખક બનના ચાહતા હે, વહ લેખિકા બનના ચાહતી હે। ત્રણ, નોકર આજ બહુત હી દેર સે આયા, તો નોકરાની બહુ આજ બહુત દેર સે આઈ। ચાર, नए डॉक्टर बहुत अच्छे हैं, नए डॉक्टर रानी बहुत अच्छी है। पांच, लड़के क्रिकेट खेल रहे हैं, लड़कियां क्रिकेट खेल रही है। और नीचे जो मौखिक कसोटी ये पण आपणे नोटबुक में लखवानी छे। प्रश्न एक, शिक्षक छात्रों से निम्नलिखित प्रश्नों के मौखिक उत्तर पूछेंगे। आ प्रश्न पूछेला छे एना जवाब तमारे नोटबुक में लखवाना छे। प्रश्न बे मां पण तमारे ना जवाब लखवाना रहेशे ने गान करवानुं छे, कविता गान करवाइए तो तमारे गावानी छे। शिक्षक शिक्षक तमने कहे छे तो विद्यार्थी मित्रों कविता गावानी छे। प्रश्न त्रण, शिक्षक छात्रों के नीचे दिए गए शब्दों को समानार्थी शब्द कोष्टक में से ढूंढकर उदाहरण के अनुसार वाक्य में प्रयोग करवाइए। अहीं तमारे नो समानार्थी शब्द शोधीने लखवानो छे। अहीं आपेलुं छे जल, तो अहीं छे पानी, लख्यू छे उदाहरण आपेलुं जल पानी, वाक्य नो प्रयोग कर्यो छे। नर्मदा नदी में पानी का बहाव रहता है। एवी ज रीते अहीं छे सूरज, दिखाय छे ने विद्यार्थी मित्रों सूरज, तो शू आवशे अहीं तरीके शोधवानो छे अने शोधीने पोतानो वाक्य मां प्रयोग तमारे करवानो रहेशे। उदाहरण आपेलुं छे एज प्रमाणे तमारे बीजुं शोधीने लखवानुं रहेशे। प्रश्न चार छे, निम्नलिखित शब्द पंक्तों को उचित क्रम में रख कर अर्थपूर्ण वाक्य बनाइए। हवे आने क्रम वाक्य बनावना छे। अहीं लखेलुं छे राजधानी की है गुजरात गांधीनगर, एवी रीते तो तमे लखवानुं छे कि गांधीनगर शहर गुजरात का पाटनगर है। ते वाक्य शोधीने अड़ावड़ा छे अने तमारे क्रम पूर्ण अर्थपूर्ण वाक्य बनावानुं रहेशे। दरेक विद्यार्थी मित्रोए आ रीते चार वाक्य बनशे, चार वाक्य तमारे बनावाना रहेशे। रविशंकर महाराज हमारे मुख सेवक है, गांधीनगर शहर गुजरात का पाटनगर है, मोर हमारा राष्ट्रीय पक्षी और बाघ हमारा राष्ट्रीय प्राणी है, गांधी जी का जन्म 2 अक्टूबर 1859 में पोरबंदर में हुआ था। प्रश्न पांच, अमित को बिजली का करंट लग जाने पर उसे अस्पताल ले जाया गया, ऐसी घटना दोबारा न घटे उसके लिए आपके सुझाव दीजिए। अहीं तमारे सुझाव आपवानो छे, तमारे तमारी भाषामां तमारे रीते अहीं सुझाव आपीने जवाब लखवाना छे। उदाहरण तरीके हूँ तमने एक सुझाव आपीश, बीजा सुझाव तमारे लखवाना छे, 5 થી 6 सुझाव तमारे लखवाना रहेशे। एक सुझाव हूँ तमने अत्यारे आपीश, तो बिजली से संबंधित कार्य करते समय हाथों में रबड़ के ग्लव्स पहनने चाहिए। ये तुम्हारे बीजा सुझाव अहीं आपवाना रहेशे। हवे अहीं छे क्रियात्मक कसोटी, ए पण तमारे नोटबुक में लखवानी छे, कम्पलसरी लखवानी छे दरेके। प्रश्न एक, निम्नलिखित शब्द कार्ड के शब्दों के लिंग पहचान कर पुल्लिंग स्त्रीलिंग शब्दों की जोड़ी बनाइए। जोड़ी बनावानी छे राजा रानी,
ग्वाला ग्वाली, सेठ सेठानी, बंजारा बंजारी। प्रश्न में निम्नलिखित शब्दों का अर्थ शब्दकोश में से ढूंढकर बताइए। ढोना, तो उठाकर या लादकर ले जाना। शुद, ब्याज, पंथ, मार्ग, रास्ता, रास्ता, ढेरों, बहुत, ज्यादा, मोल, मूल्य, कीमत। प्रश्न त्रण, शामपट के कोष्टक में दिए गए शब्दों को उचित क्रम में रखकर वाक्य बनाइए। હવે તમારે કોષ્ટક આપેલા છે એમાં તમે ઉચિત શબ્દો લઈને વાક્ય બનાવવાનું છે। ઉદાહરણ તરીકે તમને સમજાઈ દઈશ, મોર હમારે દેશ કા રાષ્ટ્રીય પક્ષી હૈ, મોર હમારે દેશ કા રાષ્ટ્રીય પક્ષી હૈ, જલ હી જીવન હૈ, અખબાર પઢના અચ્છી બાત હૈ। એવી રીતે તમારે અહીંયા વાક્ય બનાવીને લખવાના છે। અહીંયા પ્રશ્ન ચાર છે, निम्नलिखित शब्द पत्तों को विरोधी शब्दों के जोड़ में रखिए और वाक्य बनाइए। हमें विरोधी छे ने जोड़ बनावाने छे ने लखवाना छे। शुभ, तो तमारे अहींथी शोधीने लखवानुं छे। श्याम, शुभ श्याम, तो एना विरोधी शब्द बनावाना छे। वह शुभ श्याम तक काम करता रहता है। एवी रीते तमारे बीजा शब्द शोधीने तमारे एना वाक्य अहींया बनावाना रहेशे। प्रश्न पांच, काव्य पंक्ति में एवं भावार्थ आधारित पट्टियों की सहज जोड़ मिलाकर पढ़िए। अहीं सही जोड़ मिलावानी अने तमारे लखवानी छे। कलिया दरवाजे खोल कर दुनिया पर मुस्कुराती है, तो सामने काव्य पंक्ति लखवानी छे तमारे। कलिया दरवाजे खोल कर दुनिया पर मुस्कुराती है, तो कलियां दरवाजे खोल खोल जब दुनिया पर मुस्काती है। एवी रीते छम छम बूंदे गिरती है और बिजली चमचमाती है, तो जब छम 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 बूंदे गिरती है बिजली चमचम कर जाती है। कलियां दरवाजे खोल खोल कर जब दुनिया पर मुस्कुराती है, तो एजे तुम्हारे यहां लखवानो रहेशे। जब ठंडी ठंडी हवा कहीं से मस्ती ठोकर लाती है, ठंडी हवा अपने साथ मस्ती लाती है। लिखित कसोटी छे ए पण तमारे नोटबुक में लखवानी छे। प्रश्न एक, निम्नलिखित प्रश्नों के उत्तर लीजिए। प्रश्न बे, निम्नलिखित वाक्यों में से उचित विराम चिन्ह लगाइए। अहीं तमारे वाक्य भणवाना वांचवाना छे अने ज्यां योग्य चिन्ह लगावानुं होय त्यां दरेक विद्यार्थी मित्रोए लगावानुं छे। प्रश्न चिन्ह, पूर्ण विराम, उद्गार चिन्ह, अवतरण चिन्ह, जे योग्य चिन्ह होय ते दरेक विद्यार्थी मित्रोए वांचीने लखवानुं छे। प्रश्न त्रण, नीचे दिए गए शब्दों के आधार पर पहेलिया बनाइए। अहीं दरेके पहेलिया बनावानी छे। कागज, तीन अक्षर का मेरा नाम, कलम करती मेरा काम, आदि कटे तो गज बन जाओ, अंत कटे तो कागव बन जाओ। जीवन, तीन अक्षर का मेरा नाम, हर प्राणी में मेरा धाम, आदि कटे तो वन बन जाओ, अंत कटे तो जीव कहलाओ। ये रीते पहेलिया तमारे लखवानी छे। प्रश्न चार, मोबाइल का उपयोग जीवन में लाभदायी है या हानिकारक, क्यों, अपने विचार लिखिए। अहीं मोबाइल विषे आपणे आपणा विचार व्यक्त करवाना छे, आपणा विचार लखवाना रहेशे। मोबाइल विज्ञान का अद्भुत चमत्कार है, आजकल लोगों के लिए मोबाइल किसी वरदान से कम नहीं है, टेलीफोन को सदा अपने साथ रखना संभव नहीं था, पीसीओ से बड़ी राहत मिली थी पर उसमें भी समस्याएं थी, पीसीओ बूथ शहर में ही होते थे गांव में नहीं, मोबाइल ने सारी समस्या हल कर दी है, मोबाइल से जब चाहे और जहां से चाहे हम बात कर सकते हैं, जिसे चाहो उसे फौरन सूचना समाचार या संदेश पहुंचा दो, किसी से मिलना हो तो बटन दबाकर उसे मिलने का समय निश्चित कर लो, अपने गांव शहर या देश में ही नहीं दुनिया के किसी भी कोने में रहने वाले अपने मित्र या स्वजन से वार्तालाप करने का आनंद हमें मोबाइल पर मिलता है,
मोबाइल ने वार्तालाप करने वाले की दूरियां मिटा दी है, परंतु मोबाइल से बेलगाम लगाव अच्छा नहीं है। मोबाइल पर हम देर तक बातें करने से कान और दिमाग की बीमारियां हो सकती हैं। इससे हमारा कीमती समय बर्बाद होता है। कभी कभी तो मोबाइल पर अनावश्यक बातें करते रहने से हमारा समय व्यर्थ बर्बाद होता है और आवश्यक काम नहीं हो पाते हैं। मोबाइल के अधिक उपयोग से धन का अपव्यय भी होता है, इसलिए मोबाइल का आवश्यक और सीमित उपयोग ही करना चाहिए। जे तमे विद्यार्थी मित्रों अत्यारे करी रहा छो मोबाइल नो उपयोग, आ कोरोना महामारी ना कारणे तमे स्कूल में आवी सकता नथी, दरेक विद्यार्थी मित्रों ने मोबाइल में ऑनलाइन शिक्षण थई गयु छे। मोबाइल नो ए सद उपयोग कहेवाय छे। अने जे तमे गेम रमो छो के बीजो कोई दुरुपयोग करो छो तो एने दुरुपयोग कहेवामां आवे छे। तो मोबाइल नो हमेशा लाभदायी ज उपयोग करवो जोईए, एनो गैरफायदो उठावो जोईए नहीं। એ તમારે તમારા વિષય તમારે વિચારમાં તમારે લખવાનું રહેશે। પ્રશ્ન 5, નિમ્નલિખિત સંજ્ઞા શબ્દો કો કોષ્ટક મે ઉચિત સ્થાન પર રખીએ। અહીં તમારે એને ક્રમમાં ગોઠવવાના છે। વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા, દ્રવ્યવાચક સંજ્ઞા, ભાવવાચક સંજ્ઞા અને સમૂહવાચક સંજ્ઞા કોષ્ટકમાં આપેલું છે। ભારત, ઈમાનદારી, દૂધ, હિમાલય, તેલ, ભીડ, નદી, પર્વત, નર્મદા, પેડ, બુરાઈ, સેના, જૂર, એને આપણે ગોઠવવાના છે। તો વ્યક્તિવાચકમાં ગોઠવીશું આપણે ભારત, હિમાલય, નર્મદા એ વ્યક્તિવાચકમાં, જાતિવાચકમાં નદી, પર્વત, પેડ, દ્રવ્યવાચકમાં દૂધ, તેલ, ભાવવાચક સંજ્ઞામાં ઈમાનદારી, બુરાઈ, સમૂહવાચકમાં ઝુંડ, સેના, ભીડ। તો અહીં આપણું પૂરું થાય છે। હું તમે વિદ્યાર્થી મિત્રો હોમવર્ક આપું છું, તે બધા ધ્યાનથી સાંભળજો અને ધ્યાનથી હોમવર્ક લખજો। પહેલા તો આપણે પાઠ 8 ભણ્યા છીએ, દોહા અષ્ટક। એમાં દરેકે દોહા લખવાના છે, હિન્દીમાં અનુવાદ કરવાનો અને ગુજરાતીમાં પણ અનુવાદ કરવાનો છે। કબીરના 3 દોહા, તુલસીદાસના 2 દોહા છે અને રહીમના દોહા, એ તમારે દોહા લખીને હિન્દીમાં અનુવાદ, હિન્દીમાં સમજાવવાનો છે બાબત અને ગુજરાતીમાં અનુવાદ કરવાનો રહેશે। શબ્દ અર્થ લખવાના છે વિદ્યાર્થી મિત્રો, એના પછી આવશે મુહાવરે લખવાના છે, એના પછી અભ્યાસ પણ લખવાનો છે દરેક વિદ્યાર્થી મિત્રોએ, અને સ્વાધ્યાય પણ લખવાનું છે। ભાષા સજ્જતા પાઠ 8માં દોહા, શબ્દાર્થ, મુહાવરે, અભ્યાસ, સ્વાધ્યાય, ભાષા સજ્જતા લખવાની છે। એના પછીનો હોમવર્ક છે પુનરાવર્તન 2। પુનરાવર્તન 2 મેં જે તમને સમજાવ્યું છે એ પ્રમાણે લખવાનું છે। મૌખિક કસોટી મેં જે તમને સમજાવી છે એ પ્રમાણે જ તમારે નોટબુકમાં મૌખિક કસોટી પણ લખવાની રહેશે। એના પછી હતી ક્રિયાત્મક કસોટી, જે મેં તમને અત્યારે સમજાવી છે આ વિડીયોમાં એ પ્રમાણે લખવાની છે। લિખિત કસોટી મેં વિડીયોમાં સમજાવ્યા પ્રમાણે દરેકે લખવાની રહેશે। આ પ્રમાણે આ તમારું હોમવર્ક છે। દરેક વિદ્યાર્થી મિત્રો આ હોમવર્ક તમે કમ્પ્લીટ કરજો, આવજો।